કચ્છમાં ભચાઉ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં એક ટોળાએ પાલિકાની કચેરીમાં ધસી આવી કર્મચારીઓ સાથે મારામારી કરીને તોડફોડ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભચાઉ નગરપાલિકા દ્વારા હિંમતપુરા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરીના પગલે કેટલાક ઇસમોના ટોળાએ પાલિકાની કચેરીમાં ધસી જઈ તોડફોડ કરી કર્મચારીઓને માર માર્યો હતો. જો કે આ ઘટનામાં કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકો પર ફાયરિંગ કરાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર તેમજ પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા તેમજ તેમનો ભાણેજ સહિતના 10-12 ઇસમો ઘાતક હથિયારો સાથે પાલિકાની કચેરીમાં હાજર હોવાથી તેઓએ હુમલો કરી ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે કેટલા બધા ન્યૂઝમાં હું જોતો હતો ત્યારે એવું બતાવતા હતા કે પ્રમુખ દ્વારા રજૂઆત કરવા આવેલા ઉપર હુમલો કરવામાં આવ્યો, કે હાવ ખોટી એ લોકોએ અફવા ઉડાડી છે. નગરપાલિકાની અંદર જ બનાવ બન્યો છે, કોઈ જાતનું કોઈ ફાયરિંગ થયેલ નથી. એ તમે આ નગરપાલિકામાં જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી ગામમાં દબાણ હટાવની ઝુંબેશ ચાલુ છે. એમાં આજે રૂમમાં દબડા નામનો શખ્સ છે, એની દુકાનો ચિકન સેન્ટર ને બધું છે, એ બધું રેલવેની હદમાં આવે છે. કાલ રેલવે પોલીસ, નગરપાલિકા ટીમ, ભચાઉ પોલીસ આ બધા થઈને એ દબાણ પાડવા ગયા હતા અને ત્યાં ખાને એ લોકોએ 100-200 જણાને ભેગા કરી અને ત્યાં પણ લોકોને આ બધા અધિકારીઓને જાનથી મારી નાખીને આવી ધમકી આપેલ અને ત્યાં એ લોકોને ફોર્સ વધી જવાનું કારણે કાર્યવાહી ન થઈ શકી. આજે એનું બંદૂક રાખી 10-12 જણા લઈ નૂર મોહમ્મદ ને શરીફ નોતિયાની બે ત્રણ જે છે બધા એ 10-12 જણા લઈ અને નગરપાલિકાના એન્જિનિયર એસટી ઝાલા ઉપર આવીને તમે અમારા ઉપર આમ કરો તેમ કરો કરી માથાકૂટ કરી ડખો કર્યો અને ત્યાં એ બથોબથ થયા. એ દરમિયાન અમે બધા આવ્યા અને જપાજપીથી એમાં અહીંયાથી નગરપાલિકામાંથી બાકી નીકળી ગયો. આ માણસ તમે અગાઉનો પણ ઇતિહાસ જોશો તો હરભમભાઈ રબારી જે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે પણ આવી દબાણની બાબતે 150-200 જણાના ટોળા ભેગા થઈ એ નગરપાલિકા ઉપર હુમલો કરી અને બધી તોડફોડ કરે અને પણ ગામમાં જેટલા પણ ક્રાઇમ બનતા હોય હું પ્રમુખ તરીકે કહું છું એમ નહીં, ગામના કોઈ પણ એક સાથે માણસને તમારે પૂછી લેવાનું છૂટ કે આ માણસનું હરેક ગામના ક્રાઇમમાં નામ હશે. આવા માણસોનું ખોટી રીતના ઓલું થાય આના ઉપર તો 100% ફરિયાદ નગરપાલિકાએ કરી છે. કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ. 3 મહિના પહેલા નગરપાલિકા જે કાર્યવાહી કરવા ગઈ ત્યારે નગરપાલિકાનું આખું જેસીબી તોડી નાખેલા લોકોએ, એટલે આટલા બધા માથા ભારે થઈ ગયા છે અને આ બધા ઉપર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે એવી અમારી અને આખા ગામની માંગ છે. અગાઉ પણ જે ભચાઉમાં 1.5 વર્ષ પહેલા ટ્રેનને ઉથલાવી પાડવાનું પણ એક આવતરું થયું હતું, એની પણ અત્યારે ખૂબ મોટી તપાસ ચાલી રહી છે. ઈ કાવત જે ઘટનાનો બનાવ છે એ પણ આ નૂર મોહમ્મદની જે દુકાન છે એની પાછળ જ બનાવ બનેલ અને એમાં પણ આ નૂર મોહમ્મદ અબડાનું જ નામ આવે છે. આવી આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરતા આવા શખ્સો હોય તમે આજના બધા ગામના વિડીયો ફરે છે વાયરલ એમાં જોજો, ભચાઉ ગામના મુસ્લિમ સમાજના કોઈ આગેવાનો તમને દેખાવામાં નહીં આવે. જે એના ભેગા એના જે બહારથી આવેલા અમુક રૂખા તત્વો છે એ જ દેખાવામાં આવે. અમારા ગામનો કોઈ મુસ્લિમ આગેવાન એના તમે વિડીયો જોજો કોઈ દેખાશે નહીં. આખું ગામ પહેલેથી એક કોમી એકતાથી રહે છે અને બહારથી આવેલા લોકો જ આ ગામની કોમી એકતાને હણવા માટેના પ્રયાસો. મારું નામ છે નૂર મોહમ્મદ કાસમ અબડા. આ ઘટના બની ભચાઉ નગરપાલિકાની અંદર અને કાલ મારું દબાણ તો તોડવા માટે આવેલા હતા ભચાઉ નગરપાલિકા વાળા, તો એના સમાધાન માટે આજે મને ત્યાં બોલાવેલો ભચાઉ નગરપાલિકામાં. તો ત્યાં હું ગયો એટલે અમારી જે ચર્ચા થઈ દબાણ માટેની સમાધાનની તેમાં એ જેમ તેમ મને બોલવા માંડ્યા. એમાં એણે પહેલેથી જ એણે 8-10 માણસોને બોલાવી રાખ્યા હતા કે આ પ્લાનિંગ જ હતી કે આવે એટલે આને ત્યાં મારવાનું એમ. અને તે ભચાઉ નગરપાલિકા પ્રમુખ જે છે કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા જે આ માંડવી ધારાસભ્ય MLA નો પુત્ર છે તે નગરપાલિકામાં આવી રીતે ગુંડાગર્દી ગયેલા અને પહેલે હું તો અવારનવાર રાજકીય રીતે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી પણ લડેલો છું અને આવા લોકોના પ્રશ્નો પણ અવારનવાર રજૂઆતો કરતો રહું છું. એના પણ ખાર છે અવારનવાર મને કેટલું તો પહેલે પણ ધમકી દીધી છે કે તું રાજીનામું દઈ દે કોંગ્રેસમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો છું. નગરપાલિકા ચૂંટણી લડે ત્યારે પણ મને ધમકી દીધી હતી કે ત્યાં ફોર્મ રદ કરાવી લે ને કારણે તને મારી નાખશું એવા પહેલેથી જ મને ધમકી તો એવી જાણથી મારી નાખવાની ધમકી દેતા જ આવે છે. પણ આજ તો નગરપાલિકામાં મને એ લોકોએ પ્લાનિંગથી બોલાવ્યો સમાધાન માટે ને એને પહેલેથી જ 8-10 માણસોને મારા માટે તૈયાર જ રાખ્યા હતા. એના કને ધોકા ધાર્યા બંદૂકો હતી ફાયરિંગ પણ કર્યું છે મારા ઉપર એને જાણથી મારી નાખવાની ફૂલ કોશિશ જ હતી કે આને આજ પતાવી જ દેવો છે.
એટલે નગરપાલિકામાં અમે બેઠા હતા, હું બહાર નીકળ્યો એટલે એને રાડ નાખી કે દેવુભા આને મારો, એટલે દેવુભા મારો એટલે ચારે બાજુથી તૂટી પડ્યા 8-10 જણા અને મારવા જ મંડ્યા. હથિયારો બધા એના હાથમાં હતા, બંદૂક. એક જાણે મારા ઉપર ફાયરિંગ કરી, પણ ફાયરિંગમાં તે ગોળી છે ને મારી, હું નમી ગયો એટલે નીકળી ગઈ બાજુમાંથી. મારો બાજુમાં બીજો ઊભો હતો, એના હાથમાંથી છબી નીકળી ગઈ. આજ બને એને મારવાની જાનથી મારી નાખવાની કોશિશ જ કરી છે, જાનથી મારી જ નાખત, પણ હું બચી ગયો. બીજા માણસો આવી ગયા એટલે બચાવી લીધું, ને આજ બને જાનથી મારી નાખત.